વિસ્તારના પ્રાંત અધિકારી બેન શ્રી રતનબેન, જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી ખાતુભાઈ, આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તમામ અધિકારીશ્રીઓ, તમામ ડેલિગેટશ્રીઓ, ગામે ગામથી પધારેલા સરપંચશ્રીઓ, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, યુવાન મિત્રો, કાર્યકર્તા મિત્રો, આજે આપણે બધા જોઈએ છીએ કે 2005થી છેલ્લા 8 વર્ષથી ગુજરાત સરકારે ખેડૂતો માટે ખેતી કેવી રીતે કરવી, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા માટે ગામે ગામ રથયાત્રા ફેરવીને માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકારે કરી હતી. આપણે જોઈએ છીએ કે એની અંદર ગુજરાતના કૃષિદરની અંદર 11% જેટલો વધારો થયો છે. આખા દેશના કૃષિદરની અંદર 3% દર ચાલી રહ્યો છે. આજે ગુજરાત કૂદકે ભૂસકે આગળ વધી રહ્યું છે. એની પાછળનું કારણ એ છે કે આજે આપણા ગામની અંદર આવીને ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહોત્સવ મારફતે તમામ ખેડૂતોને એમને સમજ આપીને કે તમારે ખેતી કેવી રીતે કરવી એનું પૂરેપૂરું માર્ગદર્શન આપીને, અને ગુજરાત સરકારે તેનાથી વધારે કે તમારી જમીનની અંદર કયો પાક પાકશે, એમાં મકાઈ કરવી, બાજરી કરવી, ડાંગર કરવી કે કયો પાક પાકે, એના માટે પણ સોઇલ હેલ્થ કાર્ડ બનાવીને તમામ ખેડૂતોને આપવા માટેની વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીની સરકારને માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કરી છે. ત્યારે મારે આપ સૌને એક વિનંતી એ કરવાની છે કે આપણે દર વર્ષે જોઈએ તો અહીંયા જે આ મરચા છે, લીલા અને પીળા, ના લાલ અને કાકડી અને પીળા મરચા છે, અહીંયા જે મૂકેલા છે એ બધાને મારી આપ સૌને વિનંતી છે કે આ મરચા આપણા પામડોલી બુર્જક ની અંદર એક SS ડામોર કરીને છે, એમણે મને લાગે આયા હશે, કદાચ આપને માર્ગદર્શન પણ આપ્યું હશે. એમની જે નેટ હાઉસ બનાવ્યું છે એની અંદર પેદા કરેલા છે. આ મરચા અહીંથી એક્સપોર્ટ થાય છે અને કાકડી પણ એમણે પેદા કરી છે. તમને જરા ટાઈમ મળે તો કોઈક વખત બામરોની બાજુ નીકળો તો જોઈ આવજો કે 1 એકરની અંદરથી એમણે 1 મહિનામાં 3 લાખ રૂપિયાની આવક લીધી છે. 1 એકરમાં 1 મહિનામાં 3 લાખ રૂપિયાની આવક લીધી છે તો 12 મહિને કેટલા પૈસા થાય આ વિચારી લેજો. એટલે મારી આપ સૌને નમ્રભરી વિનંતી છે, આપણા જે માન્ય મંત્રીશ્રીને સાંભળવાના છે, વધારે લાંબી વાત ન કરતા, આરોગ્ય માણસોના આરોગ્યની તો સરકાર ચિંતા કરે જ, પણ આ સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પશુના આરોગ્યની પણ ચિંતા કરીને ગામે ગામ આજે સવારથી કેમ્પો કરીને દરેક જગ્યાએ સારવાર આપવા માટેની વ્યવસ્થા કરી છે અને લગભગ દરેક ગામની અંદર આજે ઓછામાં ઓછા 1000 જેટલા પશુઓની સારવાર આપી છે. તમારા પશુઓ તંદુરસ્ત હશે તો સારું દૂધ આપશે, દૂધ સારું આપશે તો ભાવ પણ કોઈ ડેરીમાં તમે ભરવા જશો તો તમને સારો ભાવ મળશે. આજે પણ આપણે બધા જાણીએ કે આપણી ડેરીની અંદર લગભગ 5 લાખ જેટલું દૂધ ભેગું થાય છે અને 5 લાખ લીટર દૂધ ભેગું થતા છતાંય આજે 450 રૂપિયા ભાવ આપણે ચૂકવીએ છીએ, જ્યારે ખેડા જિલ્લાની અંદર 18 લાખ લીટર દૂધ ભેગું થાય છે અને 435 રૂપિયા ચૂકવાય છે. 450 રૂપિયા 5 લાખમાં આપી શકીએ અને 18 લાખની અંદર 435 રૂપિયા આપી શકીએ તો એ આપણે બધાએ વિચારવા જેવી વાત છે. કે આપ સૌને મારી વિનંતી છે કે અહીંયા બહેનો બહુ મોટી સંખ્યામાં બેઠા છે ત્યારે એમને મારે એક જ વિનંતી કરવી છે કે આપ સૌ જે પશુપાલનનો ધંધો કરીએ છીએ, ખેતી કરીએ છીએ, ખેતીની સાથે પશુપાલનનો ધંધો છે અને પશુપાલનના ધંધાની અંદર પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આપણને ખૂબ ફેસિલિટી આપવા માટેના પ્રયત્નો કર્યા છે. ખૂબ સારી રીતે આપણે બધાને તમે લાભ લો અને ખૂબ આગળ વધો, સમૃદ્ધ બનો એવી ગુજરાતના મુખ્યમંત્રીની ભાવના છે. ત્યારે અમારા ડેરી તરફથી પણ તમામ બહેનો આવીને તમને બધાને માર્ગદર્શન આપ્યું હશે કે ગાય ભેંસ કેવી રીતે ધોવી, એને કેવી રીતે દૂધ કાઢવું, કેવા વાસણમાં દૂધ કાઢવું, ચોખ્ખું દૂધ હશે તો એના ફેટ સારા મળશે, ભેળસેળ વગરનું દૂધ હશે તો પણ ફેટ સારા મળશે. માટે આપ સૌને મારી નમ્રભરી વિનંતી છે કે આ વિસ્તારમાંથી તમામ પધારેલા વડીલો, યુવાન, માતાઓ, કાર્યકર્તા બહેનોને મારી ખાસ વિનંતી છે કે આપ બધા સારી ઓલાદની ગાય ભેંસ રાખશો અને એનો સારી રીતે જો પાલન કરશું તો આપણે એની અંદરથી સારી એવી આવક લઈ અને આપણા બાળકો, આપણું કુટુંબ સુખી થાય એવા આપણે સૌ પ્રયત્ન કરીશું. આજના દિવસે વધારે વાત ન કરતા
वैज्ञानिक पद्धति खेती आप सब करशो अने एनी अंदर थी सरकार जे कई मार्गदर्शन आप्यु छे वैज्ञानिकों जे कई मार्गदर्शन आप्यु छे ए मार्गदर्शक लईने आपणे बधा ए प्रमाणे आ वर्षनी खेती करीए अने बहेनोने मारी खास विनंती छे कि आ वर्षे तमे जे गाय भैंस जे राखीने डेरीमां जे दूध भरता होय एमनी आवक जुदी राखवी अने खेतीनी आवक भईओ जुदी राखे એમાંથી કોની આવક વધારે થાય છે તો તમને 12 મહિના થશે તો ખબર પડશે કે દૂધની આવક ખેતી કરતાં પણ વધારે થાય છે માટે મારી આપ સૌને નમ્રભરી વિનંતી છે કે સરકાર તરફથી જે કંઈ યોજનાઓ આવે છે એનો પૂરેપૂરું પાલન થાય સરકાર તરફથી જે માર્ગદર્શન મળે છે એ પ્રમાણે આપ સૌ કામ કરીએ તો આપણે બધાને એનો લાભ થશે આપણી સમૃદ્ધિ વધશે અને આપણા બાળકોનું ભવિષ્ય પણ વધશે એટલા માટે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે સરકાર તરફથી જે કંઈ યોજનાઓ હોય એનો સંપૂર્ણપણે લાભ લેવા વિનંતી છે જય હિન્દ જય ખોડિયાર ભારત માતા કી જય